સપ્તેશ્વર મહાદેવ, તમે જુઓ છો સાબરમતી નદીના કિનારે આવેલું, વિજાપુરથી માત્ર 15 કિલોમીટરના અંતરમાં આવેલું સપ્તેશ્વર મહાદેવનું મંદિર આપણે નિહાળીએ. તમે જોઈ શકો છો સરસ મજાનું નદી કિનારે, સાબરમતી નદી કિનારે આવેલું આ મંદિર. વિજાપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલું સપ્તેશ્વર મહાદેવ, જે નદી સપ્તેશ્વર નદીનો કિનારો, ત્યાં વસેલું છે સપ્તેશ્વર મહાદેવ. તમે જોઈ શકો છો અદ્ભુત મંદિર છે. આપણે મંદિરના ભૂગર્ભમાં પણ જઈશું, જ્યાં ભગવાન શિવજી સાક્ષાત બિરાજમાન છે. ત્યાં અવિરત પાણીનો પ્રવાહ વહેતો રહે છે મહાદેવના મંદિરમાં. મિત્રો, તમે જોઈ શકો છો કે આ મહાદેવના મંદિરમાં આપણે જઈ રહ્યા છે. સરસ મજાનું મહાદેવનું મંદિર, શિવલિંગ છે, સ્વયંભૂ મહાદેવ અહીંયા બિરાજમાન છે. શિવજી સૌની મનોકામના પૂરી કરે. તમે જોઈ શકો છો કે અદ્ભુત ભગવાન મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. તમે જુઓ અહીંયાથી પાણી આવી રહ્યું છે. મહાદેવના દર્શન કરી શકો તો કરી લો છો. મહાદેવ અહીંયા પોતે સ્વયંભૂ બિરાજમાન છે. આપણે ભાગ્યશાળી છે કે આપણા ગુજરાતમાં અમદાવાદથી માત્ર 85 કિલોમીટરના અંતરમાં આવેલું સપ્તેશ્વર મહાદેવનો દર્શન કરી અને તમે ધન્યતા અનુભવો છો. ફેમિલી સાથે બી પધારી શકો છો. અદ્ભુત નજારો છે ભગવાન શિવજી. તમે જોઈ શકો છો શિવજી સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે. અવિરત પાણી પણ અહીંયા વહેતું રહે છે. તમે જોઈ શકો છો આ પાણીનો પ્રવાહ પણ. તમે જોઈ શકો છો કે પાણી કેટલું બધું આવી રહ્યું છે. ચોમાસામાં તો આ મહાદેવને પૂરા ડૂબોડી દે એટલું પાણી અહીંયા ભરેલું હોય છે. જો પાણી આવી રહ્યું છે, મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અદ્ભુત છે સપ્તેશ્વર મહાદેવ. તમે જોઈ શકો છો સરસ મજાનું. આ છે સપ્તેશ્વર નદી છે, નદીનો આ તટ છે. અહીંયા ઘણા સહેલાણીઓ ઉનાળાના સમયમાં લોકો આવી રહ્યા હોય છે. ચોમાસામાં તો આ નદી બંને કાંઠે વહેતી જોવા મળે છે. પાણીનો અવિરત પ્રવાહ અહીંયા વહેતો રહે છે. તમે જોઈ શકો છો સરસ મજાની સપ્તેશ્વર નદી. નદી સાબરમતી નદી કહેવામાં આવે છે. સપ્તેશ્વરનો કાંઠો છે. સરસ મજાનું મહાદેવનું આ મંદિર છે. અહીંયા કુંડ પણ આવેલો છે પાણીનો, જ્યાં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તમે દર્શન કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે 500 વર્ષ પહેલાં કે 1000 વર્ષ પહેલાં આ મંદિર સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયેલા. અને અહીંયા જે અવિરત પાણી તમે જોઈ રહ્યા છો, જે એકદમ નર્મદા જેવું પાણી છે. વિષ્ણુ ભગવાને, સ્વયં વિષ્ણુ ભગવાને બાણ મારી અને આ પાણી અહીંયા અવિરતપણે વહેતું રહે એ રીતે વિષ્ણુ ભગવાનની રચના થઈ હતી. વિષ્ણુ ભગવાનનું આ ચમત્કાર તમે જોઈ શકો છો. સરસ મજાનું કુંડ અને કુંડની કિનારે આવેલી સાબરમતી નદી. સાબરમતીનો નજારો. સપ્તેશ્વર મહાદેવ, હર હર મહાદેવ.